આ લોકોએ જીતી લીધું અને જમીન માર્ગ બંધ થઈ ગયો તેથી એ લોકોને ભારત ને સુધરાવ કાપડ મલમલ અફી પછી મારતી લાકડા મરી મસાલા બધી વસ્તુની ખોટ પડી બરાબર અને આ બધી વસ્તુની જરૂરિયાત એ લોકોને હતી ખાસ તો મરી મસાલાની જરૂર હતી અને એ લોકોને બધી વસ્તુ મળતી બંધ થઈ ગઈ તો એ લોકોએ વિચાર્યું કે હવે આપણે નવો જળમાર્ગ શોધીશું તો આપણને એવો વિચાર આવે કે આ જળમાર્ગ શોધ્યો કોણે આવે ને વિદ્યાર્થી મિત્રો એવો વિચાર કે આ જળમાર્ગ કોણે શોધ્યો છે કોઈકને શરૂઆત તો કરવી પડશે ને કાંઈક કરવું હશે તો એની પહેલા આપણે શરૂઆત તો કરવી પડશે

ઘણા બધા દેશોને અહીંયા યુરોપમાં આવવાનું કાર સોરી યુરોપમાં નહીં યુરોપિયન લોકોને ભારતમાં આવવાનું કારણ શું હતું વેપાર બરાબર મેં તમને પહેલેથી જ કહેતી આવું છું કે ભારતમાં આવવાનું કારણ વેપાર હતું બરાબર તો હવે એ યુરોપના જે દેશો છે એ બધાને અહીંયા આવવા માટે નવો માર્ગ શોધવો પડશે તો એ કયા કયા દેશોએ શરૂઆત કરી હતી તો વિદ્યાર્થી મિત્રો એ દેશો છે પોર્ટુગલ સ્પેન અને હોલેન્ડ હોલેન્ડ એટલે કે ડચ બરાબર આ બધા જ લોકોએ આપણા ભારતમાં આવવા માટે કમર કસી નાખી એટલી બધી મહેનત કરી કે એ લોકો જળમાર્ગ શોધી શકે બરાબર ત્યાર પછી આ હવે જળમાર્ગ શોધ્યો કોણે એ વ્યક્તિ કોણ હતો કે જેને જળમાર્ગ શોધવામાં સફળતા મળી ગઈ તો વિદ્યાર્થી મિત્રો એ એ એ હતો રહેવાસી નાવિક ગામા કોણ હતું વાસ્કો ગામા અહિયાં આપણને વાસ્કોદ ગામા ફોટો પણ આપ્યો છે બરાબર હવે આ વ્યક્તિ છે વાસ્કોદ ગામા એણે ભારત આવવા માટેનો જળમાર્ગ શોધી કાઢ્યો અને કાલિકટ બંદર સુધી પહોંચી ગયો આની સિવાયની વાત કરું વિદ્યાર્થી મિત્રો તો આની સિવાય એક વ્યક્તિ હતો ક્રિસ્ટોફર કોલમ્બસ કોણ ક્રિસ્ટોફર કોલમ્બસ સૌપ્રથમ એણે પણ શરૂઆત કરી હતી અહીંયા ભારત માટે જળમાર્ગ શોધવાની ભારત આવવા માટે જળમાર્ગ શોધવાની પરંતુ વિદ્યાર્થી મિત્રો એ સફળ નતો થયો ખરેખર એ ભારતમાં નતો પહોંચો પહોંચ્યો તો ખરો પણ ભારતમાં નતો પહોંચ્યો એ જ્યાં પહોંચ્યો તો એ સ્થળ અમેરિકા હતું કયું અમેરિકા પરંતુ એ જ્યાં સુધી જીવ્યો ને ત્યાં સુધી એના માઇન્ડમાં એવું જ હતું કે ભારતનો જળમાર્ગ મેં શોધ્યો છે પણ ખરેખર ભારત એણે નતું શોધ્યું એ અમેરિકા જઈ ચડ્યો હતો એ જ્યાં એને જે સ્થળની શોધ કરીને એ અમેરિકા હતું ભારત નહોતું ખરેખર ભારતના જળમાર્ગની શોધ વાસ્કોદ ગામાએ કરી હતી બરાબર તો આપણે વધારે જોઈએ તો આપણે જોયું તેમ ભારતમાં યુરોપિયનનું આવવાનું કારણ વેપાર હતું શું હતું કારણ વેપાર હતું બરાબર ચાલો જોઈએ કયું કારણ હતું

કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થયું શું કહે છે પોર્ટુગલ નો નાવિક નાવિક કોણ વાસ્કો ગામમાં ઈસવીસન ચૌદસો ને અઠાણું માં કાલિકટ ખાતે આવી પહોંચ્યો અને ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન શરૂ થઈ ગયું

ઈસવીસન વીસન 1498 માં હવે આવ્યો તો ખરા પણ ક્યાં આવ્યો કઈ સ્થળે આવ્યો તો એ કાલિકટે બરાબર જો તમે આ રીતે યાદ રાખશો એટલે તમને સિમ્પલ સરળતાથી યાદ રહી જશે તમારે બીજી વાર વાંચવાની પણ જરૂર નહીં પડે પોર્ટુગલનો નાવિક હતો કોણ વાસ્કો દ ગામા હતો ક્યારે આવ્યો તો ઈસવીસન વીસન 1498 માં ક્યાં આવ્યો તો કાલિકટમાં બરાબર ત્યાર પછી ભારતમાં યુરોપિયન આવવાનું શરૂઆત થઈ બરાબર આ વાસ્કોદગામાં એ શોધી કાઢ્યું ભારત ત્યાર પછી આ વાસ્કોદ ગામાં અહીંયા ભારત વાસ્કોદ ગામાં પછી યુરોપિયન પ્રજાનું આવવાનું શરૂ થઈ ગયું તેણે પોર્ટુગલથી આફ્રિકા પોર્ટુગલ થી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો આપણે આગળ નકશામાં જોયું હતું બરાબર પોર્ટુગલથી ભારત અને ભારત થી અરે સોરી પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તો હવે કોણ આવ્યું સૌ પ્રથમ તો પોર્ટુગીઝો હવે આ પોર્ટુગીઝો ક્યારે આવ્યા ઈસવીસન ચૌદસો અઠાણું માં વાસ્કો ગામાં કાલી કટાવ્યો ચૌદસો માં આ વાસ્કોદ ગામા કાલિકટ આવ્યો ત્યારે

કયો રાજા હતો રાજા સામુદ્રિક જામો રીન હવે સૌપ્રથમ એ ભારત આવ્યો તો એણે શું કર્યું તો આ પોર્ટુગીઝો ભારત આવ્યા ને તો એણે સૌપ્રથમ શું શરૂ કર્યું કે આ રાજા પાસે મરી મસાલાનો વેપાર કરવાની છૂટ માંગી બરાબર અને જામોરીને પણ મરી મસાલાનો વેપાર કરવાની સંમતિ આપી દીધી બરાબર ત્યાર પછી આ પોર્ટુગીઝો છે ને એ પોતાનું સ્થાન મજબૂત કરવા માંડ્યું અહીંયા ભારતની અંદર ધીમે ધીમે એમને વધારેને વધારે ઇન્ટરેસ્ટ લાગતો ગયો અહીંયા ભારતમાં અને એનું સ્થાન મજબૂત કરવા લાગ્યા અને સુરક્ષિત કરવા લાગ્યા તો એણે ઈસવીસન 1503 ત્રણમાં ઈસવીસન 1503 માં કોચીન ની અંદર અને ઈસવીસન 1505 માં કન્નૂર માં કિલ્લા બાંધ્યા બે જગ્યા પર બાંધ્યા પંદરસો ને માં એક મિનિટ આપણે સરખું લખી દઈએ હા ઈસવીસન પંદરસો ને ત્રણ ની અંદર કઈ જગ્યા પર કોચિન માં અને ત્યાર પછી ઈસવીસન પંદરસો ને ની અંદર કન્નુરમાં આ બંને જગ્યા પર કિલ્લા બાંધ્યા શું બાંધ્યું કિલ્લા બરાબર અને ધીમે ધીમે શાસન કરી દીધી ત્યાર પછી જોઈએ તો માં પોર્ટુગલે પોતાના વાઇસ રોય ફ્રાન્સિસકોને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના માટે મોકલ્યો જો હવે ધીમે ધીમે એ લોકો પોતાની સત્તા સ્થાપવા લાગે છે

અને તેના પછી આવેલ વાઇસરોય રોય ડી આબુ કર્ક ડી આબુ કર્ક કોણ આવ્યું પેલા ફ્રાન્સિસ્કો ડી અભેડા ત્યાર પછી આવ્યો અલ્ફાન્ઝો ડી આબુકર્ક કોણ આવ્યું ફ્રા અલ્ફાન્ઝો ડી આબુકર્ક હવે આણે શું કર્યું તો એણે ગોવા સહિત કેટલાક બંદર જીતી લીધા અને ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી જો અહીંયા આવીને એણે ગોવાથી ઘણા બધા એવા રાજ્યો જીતી લીધા અને એના પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી પંદરસો ને ત્રીસ માં એને રાજધાની કોને બનાવી લીધી ગોવાને ઈસવીસન પંદરસો ત્રીસ માં ગોવાને તેમની રાજધાની બનાવી પછી ત્યાર પછી વસઈ ઈસવીસન પંદરસો ને ચોત્રીસ ની અંદર વસઈ દીવ છે ઈસવીસન પંદરસો ને માં અને દમણ પંદરસો ને ની અંદર જીતી લીધું બરાબર વસાઈ પંદરસો માં પંદરસો માં દીવ અને પંદરસો ને ઓગણસાઠ ની અંદર દમણ આ ત્રણેય સ્થળ જીતી લીધા અને હિન્દ મહાસાગરમાં પોતાની આણ વર્તાવવી શરૂ કરી પોતાની આણ એટલે કબજો કબજો વર્તા હોય પોતા હોય પોર્ટુગીઝો એ અહમદનગર કાલિકટ અને બીજાપુરના સુલતાનો ને હરાવી દીધા પોર્ટુગીઝો એ શું કર્યું અહમદનગર કાલિકટ અને આ બીજાપુરના સુલતાનોને હરાવ્યા અને તેઓ ભારતમાંથી મરી મસાલા યુરોપમાં લઈ જતા અને વળતા મધ્ય એશિયામાંથી ઘોડાઓ ભરીને વહાણ ભારત આવતા તેમ તેઓ સાગરના સ્વામી ગણાતા જુઓ શું કરતા આપણા ભારતમાંથી સૌ પ્રથમ જે જહાજમાં મરી મસાલા લઈ જાય એમાંથી પછી મધ્ય એશિયાના ભાગમાંથી ઘોડાઓ ભરીને વહાણ લાવે એટલે એનું બંને સાઈડનું નું થઈ ગયું પહેલા અહીંયાથી મરી મસાલા લઈ જાય પછી ત્યાંથી ઘોડા લાવે આમ મેં શું કહેવાતા સાગરના સ્વામી કયા નામથી ઓળખાતા સાગરના સ્વામીના નામથી બરાબર કયા નામથી ઓળખાતા

તો પોર્ટુગીઝોની ની પરવાનગી લેવી પડતી તેઓ સમુદ્રમાં મોટા પાયે ચાચીયા કરી બરાબર દરિયાની અંદર પણ એવા હોય દરિયાઈ ચાંચિયા કહેવાય એને દરિયાની અંદર જે વહાણો જહાજો જતા હોય એમાં લૂંટ કરે લૂંટી લે બરાબર એને શું કહેવાય ચાંચિયા આપણે કહીએ ને ચોર ચોરી કરે એને શું કહીએ ચોર તો આ દરિયાની અંદર જે ચોરી કરે જે લૂંટ મચાવે એને શું કહેવાય ચાંચિયા બરાબર યાદ રાખજો તો આ સમુદ્રમાં મોટા પાયે ચાચિયાગીરી કરતા અને લૂંટ મચાવી લેતા અને આ ઉપરાંત એને શું કર્યું ખબર ગોવાની અંદર ઘણા બધા મોટી સંખ્યામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય લોકોને અથવા હિન્દુઓને ધર્મ પરિવર્તન કરાવતા શું કરાવતા ધર્મ પરિવર્તન કરાવતા અને એ લોકોને ખ્રિસ્તી બનાવી દેતા એ લોકોએ જબરજસ્તી હિન્દુ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું અને એ લોકોને ખ્રિસ્તી બનાવ્યા બરાબર વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા પોર્ટુગીઝોનું જોયું બરાબર આ પોર્ટુગીઝ લોકોએ કયા કયા કેવી રીતે આવ્યા પછી શું કર્યું અહીંયા આવીને કેવી રીતે ધીમે ધીમે એમનું શાસન સ્થાપ્યું યાદ રાખજો પહેલી પ્રજા આવી પોર્ટુગીઝો પછી ભારત કોણે વાસ્કોદ ગામાએ બરાબર ક્યારે વાસ્કોદ ગામાએ એ ચૌદસો ને ની અંદર બરાબર અને કયા બંદરે પહોંચ્યો હતો કાલિકટ બંદરે પોર્ટુગીઝ નો કોણ હતો એ નાવિક બરાબર એ સમયે કોનું રાજ હતું ઝામ ઝામોરીન બરાબર વિદ્યાર્થી મિત્રો તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું બરાબર નવા ટોપિક સાથે અને આગળ કઈ પ્રજાતિ આવે છે એ પણ આપણે જોઈશું થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ જય હિન્દ જય ભારત